सवारना 6-8 सुधी 143 तालुका पाणी पाणी, बनासकांठाना दांतामां 2 कलाकमां 4 इंच तो जूनागढ़ना मेंदरडामां 2.5 इंच वरसाद। छेल्ला 24 कलाकमां 270 तालुकामां मेघ मेहर, 16 तालुकामां 4-8 इंच तो 31 तालुकामां 3-4 इंच नो वरसाद। कच्छ पंथकमां बारे मेघ खांगा, अबड़ासामां 24 कलाकमां 8 इंच, मुंद्रामां 5.5 तो मांडवीमां 3, नखत्राणामां 2.5 इंच। સૌરાષ્ટ્રમાં સામેરાધાર વરસાદ, જૂનાગઢમાં વિસાવદર કેશોદમાં 4-4 ઇંચ તો વેરાવળમાં 3.5 ઇંચ વરસાદથી બજારોમાં ભરાયા પાણી। ભરૂચ નર્મદા નદીની જળસપાટી ભયજનક સ્તરે 24 ફૂટે પહોંચી, 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર, પૂરનું તોડાતું સંકટ। આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો દક્ષિણ ગુજરાતનો પ્રવાસ, બારડોલી વ્યારાની લેશે મુલાકાત, કાર્યકર્તાઓ સાથે કરશે બેઠક। નમસ્કાર, અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ સવારના 2 કલાકમાં વરસેલા વરસાદની। તો સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના સુમારામાં, એટલે કે આ 2 કલાકના સમયગાળામાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે। 2 તાલુકામાં 2-4 ઇંચનો વરસાદ નોંધાયો છે તો 12 તાલુકામાં 1-2 ઇંચનો વરસાદ નોંધાયો છે। આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો। વરસાદી માહોલ વચ્ચે સવારથી 6-8ના સમયગાળા દરમિયાન 2 કલાકના સમયગાળામાં 143 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 2 તાલુકા એવા કે જ્યાં 2-4 ઇંચનો વરસાદ નોંધાયો છે। ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેરના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે, કારણ કે સતત વરસી રહેલા વરસાદને લઈને હવે પ્રજા પરેશાન થઈ રહી છે। તો બીજી બાજુ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠાની વાત કરી રહ્યા છે કે જ્યાં સવારના 6 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ, ખાસ કરીને દાંતામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। 2 દિવસના વિરામ બાદ સમગ્ર તાલુકામાં હાલ તો વરસાદ વરસી રહ્યો છે। દાંતામાં જે રીતે વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસના વિરામ બાદ સમગ્ર બનાસકાંઠા તાલુકામાં આજ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। સવારે જે રીતે વરસાદની શરૂઆત થઈ, દાંતામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ અને વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવો, લોકોની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થવા જઈ રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ હવે બનાસકાંઠા તાલુકામાં વરસાદે માજા મૂકી છે। વહેલી સવારથી જ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વરસાદી અને માહોલ વચ્ચે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા અને સવારના 6 વાગ્યાથી વરસાદની શરૂઆત। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી। પ્રકાશ, બનાસકાંઠામાં વરસાદ વરસી રહ્યો છે, દાંતામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, હાલની સ્થિતિ શું છે? જાગૃતિ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અંદર આજે સવારથી એટલે કે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે ફરીથી એવું કહી શકાય કે મેઘરાજાએ ધામા નાખ્યા છે, જેને કારણે અનેક વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા ઘર છે, જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે। સાથોસાથ વરસાદી માહોલને લીધે હવે ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ સર્જાયો છે, કારણ કે વધુ પડતો વરસાદ ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન કરી રહ્યો છે। વધુમાં જો વાત કરવામાં આવે દાંતાની સાથે ધાનેરા છે, પછી દિયોદર, વાવસરા, અનેક પંથકોની અંદર સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે અત્યારે હવે જે વરસાદ આવી રહ્યો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને અનેક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો ન માત્ર દાંતા પરંતુ દાંતાની સાથે વાવ, થરાદ, ધાનેરા સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વહેલી સવારથી ખાબકી રહ્યો છે અને હવે જો વરસાદનું જોર વધે અને અવિરત વરસાદની ચાલુ રહેશે સ્થિતિ,
तो आ वरसाद हवे आफतरूप साबित थई शके तेम छे, कारण के खेतरोमां उभो पाक लहેરાઈ રહ્યો છે અને સતત વરસી રહેલા વરસાદને લઈને હવે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર રૂપી સાબિત થઈ રહી શકે છે। કારણ કે જ્યારે એક તરફ મંદીનો માહોલ લોકડાઉનના કારણે વેપારોમાં જે અડચણ ઊભી થઈ રહી છે, તંગી અને મંદીનો માહોલ છે, તેવા સંજોગોમાં હવે ખેડૂતના માથે વધુ એક ચિંતાનો બોજનું પોટલું આવી ગયું છે। કારણ કે સતત વરસી રહેલા વરસાદને લઈને હવે ખેતરમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે। તો સમગ્ર દાતા તાલુકામાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને 2 કલાકમાં 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો બનાસકાંઠામાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે। દાતા તાલુકાની આપણે વાત કરી ત્યારે દિયોદરના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારે વરસાદી માહોલ બરાબરનો જામ્યો અને દિયોદરમાં પણ નદીઓ ગાંડી તૂર બની હોય તેમ નદી નાળા અને તળાવ જળાશય છલકાઈ રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદને લઈને હવે અહીંની પ્રજા પણ આ વરસાદ રૂપી આકાશી આફતને લઈને પરેશાન બની ગઈ છે। કારણ કે સવારથી જ વરસાદી માહોલ અને વરસાદનું પ્રમાણ અને જોર વધ્યું છે, તેવા સંજોગોમાં અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફેરવાઈ ગયા છે, જેને લઈને માર્ગનું ધોવાણ અને ઘણા માર્ગ હવે સંપર્ક વિહોણા પણ બનવાની સ્થિતિ ઉપર આવી ગયા છે। ત્યારે આજ સવારથી જ રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના દિયોદરના આ દ્રશ્યો। તો બીજી બાજુ ધાનેરામાં પણ કઈક આવો જ માહોલ સર્જાયો છે। ધાનેરામાં પણ વરસાદ વરસ્યો, આજ વહેલી સવારથી જ બનાસકાંઠાના વિવિધ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। દાંતા, ધાનેરા, વાવ, થરાદમાં પણ વરસાદનું જોર જોવા મળ્યું। બનાસકાંઠાના આ અલગ અલગ દ્રશ્યો, જ્યાં એક તરફ દાંતા, દિયોદર અને ધાનેરાના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતે આજ સવારથી જ વરસાદી માહોલની વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ હવે મહેર નહીં પરંતુ કહેર રૂપી સાબિત થઈ શકે છે। જો વરસાદનું જોર આ જ રીતે યથાવત રહ્યું અને વરસાદ જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું જોર વધશે તો આ આફત રૂપી વરસાદ અનેક લોકોની મુશ્કેલીમાં 100 ગણો વધારો કરી શકે છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો, વાતાવરણમાં પલટો અને ઠેર ઠેર વરસાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દાંતા, દિયોદર અને ધાનેરા આ ત્રણ અલગ અલગ તસવીર બનાસકાંઠાની સ્થિતિનો ચિતાર દર્શાવી રહી છે કે જ્યાં સવારના 6 વાગ્યાથી લઈને વરસાદ વરસી રહ્યો છે તો દાંતામાં 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ મુસીબતનો વરસાદ ખાબકી ચૂક્યો છે। હવે જો અરવલ્લીના શામળાજીની વાત કરવામાં આવે તો અરવલ્લીના શામળાજીમાં પણ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો અને આજ સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। અરવલ્લીના શામળાજીમાં પણ ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો। અહીં 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે ધામા નાખ્યા છે અને વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ છે, પરંતુ બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો પણ થઈ રહ્યો છે। શામળાજીના આ દ્રશ્યો, અરવલ્લીના શામળાજીના આ દ્રશ્યો કે જ્યાં મોડી રાતથી વરસાદનું આગમન થયું, 3 દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદે આગમન કરતા ઠંડક તો પ્રસરી ગઈ છે વાતાવરણમાં, પરંતુ આ સાથે જ અહીંની પ્રજાની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે। કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે અને વરસાદી માહોલની વચ્ચે હવે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા સંકેત પટેલ પાસેથી। સંકેત, શામળાજીના હાલના દ્રશ્યો શું કહી રહ્યા છે? જો વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના જે બધા વિસ્તારોની અંદર 3 દિવસથી વરસાદી વિરામ લીધો હતો, ત્યારે આજે મધ્યરાત્રિથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે શામળાજીના જે આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવાના કારણે અત્યારે હાલ પાણી ભરાયા જોવા મળી રહ્યા છે। ત્યારે જે ભિલોડાના જે બજાર વિસ્તાર છે ત્યાં
પણ પાણી ભરાયા છે. ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે વરસાદ આવવાના કારણે ત્યાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોએ અસહ્ય ગરમીથી પરેશાન હતા અને લોકો પણ પરેશાન હતા. વરસાદ પડવાના કારણે હાલ ઠંડક પસરી છે. હજુ અરવલ્લી જિલ્લા ઉપર વાદળછાયું વાતાવરણથી હજુ વરસાદની જે આગાહી છે તેને લઈને હાલ અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જી સંકેત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો શામળાજીમાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ બરાબર નો છવાયેલો છે અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લીની જ્યારે વાત કરી ત્યારે શામળાજીના દ્રશ્યો આપણે બતાવ્યા. હવે વાત કરીએ ભિલોડાની, તો ભિલોડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે શામળાજી બાદ ભિલોડાની વાત કરવામાં આવે તો ભિલોડા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભિલોડાના દ્રશ્યો આપ જોઈ શકો છો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ અને અનેક વિસ્તારમાં ભિલોડાના અનેક વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. માર્ગ બરાબરના ધોવાઈ ચૂક્યા છે, બરાબરના વરસાદના પાણીમાં ભીંજાઈ ગયા છે. ત્યારે ભિલોડાના તાલુકાના ઠેર ઠેર અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ, તો ક્યાંક ભારે વરસાદને લઈને હાલ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આ તરફ મહેસાણામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે વરસાદનું જોર યથાવત રહેવા પામ્યું છે. આજ વહેલી સવારથી જ મહેસાણા જિલ્લામાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. સતલાસણાની વાત કરવામાં આવે તો બે કલાકમાં એટલે કે સવારે 6 થી લઈને 8 સુધીમાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ બે કલાક વરસાદ વરસતા વાતાવરણમાં પલટો અને વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. મહેસાણાના આ દ્રશ્યો, આ વાત મહેસાણાના વરસાદની કે જ્યાં સતલાસણામાં 2 કલાકના વરસાદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સતલાસણાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાદળછાયું વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો હજુ પણ ઘેરાયેલા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પર જો ધ્યાન આપવામાં આવે તો રાજ્યમાં બે દિવસ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યારે મહેસાણાના સતલાસણામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વધુ માહિતી મેળવીએ પાયલ યાદવ પાસેથી. પાયલ, હાલ મહેસાણામાં કેવો વરસાદ, સતલાસણાની સ્થિતિ શું? હજી ચોક્કસ જે 4 દિવસના વિરામ બાદ આજે વરસાદે એન્ટ્રી લીધી છે. ગઈકાલે રાત્રે જ વરસાદ શરૂ થઈ ગયો છે. મહેસાણા જિલ્લાનો જે સતલાસણા છે, તાલુકો છે, તેમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સમગ્ર જે વિસ્તાર છે તેમાં ઝરમર ઝરમર વરસાદ છે તે વરસવા લાગ્યો છે મહેસાણા શહેર સહિત, અને જે વાતાવરણ છે તેમાં ઠંડક જોવા મળી રહી છે. જી જી પાયલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહેસાણામાં પણ 4 દિવસના વિરામ બાદ ગત મોડી રાતથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. જો કે આજ સવારના 6 થી લઈને 8 વાગ્યા સુધીમાં સતલાસણામાં ખાસ કરીને 2 કલાકના સમયગાળામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપવામાં આવે તો રાજ્યમાં આ 2 દિવસ, આજનો અને આવતીકાલનો દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આજ સવારથી જ મેઘાની જમાવટ જોવા મળી રહી છે. સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં મેંદરડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, તો વંથલી વિસાવદરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભેંસાણના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે જૂનાગઢમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, વરસાદે પણ બરાબરની જમાવટ બોલાવી છે. ત્યારે સમગ્ર જૂનાગઢમાં મેઘ સવારી યથાવત રહેવા પામી છે વહેલી સવારથી જ. માણાવદરના દ્રશ્યો કે જ્યાં છાતી સમાન પાણી ભરાયા છે. જૂનાગઢના કેશોદ તાલુકામાં ભારે વરસાદની સ્થિતિ. મેસવાણ ગામે 2 વ્યક્તિ નદીમાં તણાયા, તો વળી સ્થાનિકો દ્વારા 1 વ્યક્તિને બચાવી લેવાયો છે અને અન્ય 1 વ્યક્તિની રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા. માણાવદર શહેરમાં ખાબકેલા ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણીની નદીઓ વહેવા લાગી. ઘૂંટણ સમા પાણી ભરાતા અહીંનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
માણાવદર ના આ દ્રશ્યો જુનાગઢ માં જે રીતે વરસાદ 24 કલાક દરમિયાન ખાબક્યો ત્યારે માણાવદર માં પણ વરસાદી પાણી નો ભરાવો થઈ ગયો હતો। માણાવદર માં ઘૂંટણ સમા પાણી ને લઈને અહીંની સ્થિતિ ખૂબ જ કફોડી બની। જુનાગઢ જિલ્લામાં ગત મોડી સાંજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સતત અવિરત વરસતા વરસાદના લીધે માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો વળી બંદર જાપા પાસે ઘરોમાં પાણી ઘૂસતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો માંગરોળના આ દ્રશ્યો કે જ્યાં ગત મોડી રાત્રી વરસાદની શરૂઆત થઈ હતી અને સ્થાનિક વિસ્તાર સુધી વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને સ્થાનિકો ભયના ઓથાર હેઠળ આખી રાત વિતાવવા માટે મજબૂર બન્યા હતા। પાણીનો ધસમસતો પ્રવાહ અને પ્રવાહનો વેગ જોઈને અંદાજો લગાવી શકાય છે કે અહીં વરસતા વરસાદને લઈને માંગરોળમાં સ્થિતિ કેટલી વિકટ બની શકે છે। જૂનાગઢના ઉપરવાસમાં વધુ વરસાદને કારણે સાબડી ડેમના 9 દરવાજા 2 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે તો વળી વંથલીના ઓજત ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે। નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી। ભારે વરસાદના પગલે વિસાવદરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। જૂનાગઢના વિસાવદરની આ વાત કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા વરસાદને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો તો વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। હવે જો ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો અને આજે સવારથી જ વાતાવરણમાં આવેલા પલટાને લઈને વરસાદ ચાલુ છે। જી હા, ગીર સોમનાથ જિલ્લાની વાત કે જ્યાં સુત્રાપાડામાં 24 કલાકના ઘટનાના વરસાદ ઉપર જો નજર કરવામાં આવે તો 4.5 ઇંચ વરસાદ, તલાલામાં 4 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વેરાવળમાં 3.5 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા છે તો વળી કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકના આ ચિતાર છે કે જ્યાં ગીર સોમનાથમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો, સુત્રાપાડામાં 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને અત્ર તત્ર સર્વત્ર પાણી ભરાયાના દ્રશ્યો જ નજરે પડ્યા। વેરાવળમાં પણ 3.5 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા, મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઈ ગયા, માર્ગો ઉપર પણ પાણી ભરાતા માર્ગોનું ધોવાણ પણ થયું તો વળી નીચાણવાળા વિસ્તારમાં લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો। ગીર સોમનાથના આ છેલ્લા 24 કલાકના વરસાદના દ્રશ્યો કે જ્યાં સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો હતો અને અહીં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને નીચાણવાળો જે વિસ્તાર છે તે પ્રભાવિત બન્યો। અહીં વરસાદી પાણી ભરાવો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેરાવળમાં 3.5 ઇંચ વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા હતા, મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા તો બજારોમાં પણ વરસાદી પાણીએ પગ પેસારો કરતા અહીંના લોકોની પણ હાલાકી વધી હતી તો વળી કેટલાક ઠેકાણે ખેડૂતોની વ્યથામાં પણ વધારો થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકના આંકડા ઉપર આપણે ધ્યાન આપ્યું, પરંતુ હજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે રાવલ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના 3 દરવાજા 30 સેન્ટીમીટર સુધી ખોલી દેવાની ફરજ પણ પડી છે। સતત વરસાદી મચુંદ્રી ડેમ ઓવરફ્લો થયો છે। રાવલ નદી અને મચુંદ્રી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવાયા છે તો વળી ઉનાથી અંજારને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે કે ઉનાથી અંજારને જોડતો જે કોઝવે છે એ પાણીમાં ગરકાવ થવાને કારણે બે કાંઠે પાણીના ધસમસતા નીરને જોતા તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને, નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ આપી સલામત સ્થળે ખસી જવા માટે અપીલ પણ કરવામાં આવી છે।
गीर पतंग में भारे वरसाद ने लेने रावल डेम और मच्छुंदी डेम में भारे भारे वरसाद ने लेने जे डेम में पानी छोड़ने के नदी अत्यारे छे ते गांडीतूर वही रही छे अने आ जे बेठो पुल छे ते अंजारगाम में छे ते पानी में अत्यारे हाल में गरकाव थई चुक्यो छे अने रावल डेम की बात करिए तो रावल डेम में पण त्रण दरवाजा खोली अने नीचाणवाड़ा विस्तार ने आईएनए जाहिर करवामां आव्यो छे प्रशासन द्वारा जे नदीना पट में कोई न जवानी सूचना आपवामां आवी छे कार्तिक वाजा मंदिर न्यूज पुणे तो उनाना आ दृश्यो के ज्या मंचुद्री नदी अने रावल नदी बे कांठे वहती थई छे कोजवे उना अने अंजार ने जोड़तो कोजवे पण पानी में गरकाव थई गयो छे त्यारे नदी कांठाना विस्तार ने अने नीचाणवाळा विस्तारों ने खास एलर्ट करी देवाया छे भारे वरसाद ने पगले रावल डेम ओवरफ्लो थता त्रण दरवाजा डेमना 30 सेंटीमीटर सुधी खोली देवाया छे अने सतत वरसाद थी मंचुद्री डेम पण ओवरफ्लो थयो छे जेने लईने હવે નદીઓ ગાંડીતુર બની છે નદીઓ બે કાંઠે વહેતા હવે નીચાણવાળા વિસ્તારોને એમને ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા સ્થાનિકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે હવે જો વાત બોટાદની કરવામાં આવે તો બોટાદમાં પણ આવો જ માહોલ સર્જાયો છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને આવ્યા છે અને વરસાદી માહોલ સ્થાપિત થયો છે જી હા બોટાદની આ વાત કે જ્યાં આજ વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે સવારના 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે સવારે વરસાદી ઝાપટા પડ્યા જેને લઈને 1.5 ઇંચ વરસાદ બોટાદમાં નોંધાઈ ચૂક્યો છે આજે સમગ્ર રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે વાતાવરણમાં પલટો આવ્યો છે તો વળી હવામાન વિભાગે પણ 30 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરી હતી અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના મોટાભાગના જિલ્લા તાલુકા શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં બોટાદમાં 2 કલાકના સમય અંતરાલમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે વહેલી સવારે વરસાદી ઝાપટા અને વરસાદી ઝાપટાને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ છે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા ગજેન્દ્ર ગજેન્દ્ર જે રીતે બોટાદના વરસાદની સ્થિતિ છે હાલમાં શું સ્થિતિ છે વરસાદ કેવો છે જી જાગૃતિ વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે જેને લઈને હાલ બોટાદ શહેર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો છેલ્લા સવારના 6 થી 8 વાગ્યા સુધી એટલે 2 કલાક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે વાત કરીશું બોટાદના બરવાળા પંથકની તો બરવાળામાં પણ છેલ્લા 12 કલાકના વિરામ બાદ હાલ બરવાળા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે છેલ્લે 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હાલ પણ વરસાદ શરૂ છે ભારે વરસાદથી લોકોમાં ખુશી છે તો ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે જાગૃતિ જી આભાર સમગ્ર માહિતી બદલ તો બોટાદના આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ વરસાદી માહોલ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બોટાદમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હાલ ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે અને વીજળીના તડાકા સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ વરસશે તો અહીંના લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે હવે જો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને રાજકોટમાં પણ શહેરના અનેક વિસ્તારમાં વરસાદીએ રમઝટ બોલાવી છે યાજ્ઞિક રોડ કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પડધરીના ખાખડા ડાબલા ગામમાં વરસાદ નોંધાયો સતત વરસાદના કારણે હવે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે વધુ માહિતી મેળવીએ ધ્રુવ કુંડેલ પાસેથી ધ્રુવ હાલની સ્થિતિ શું છે રાજકોટની વરસાદ કેવો જી જાગૃતિ જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે સમગ્ર રાજકોટ જિલ્લો છે તે અત્યારે વરસાદી માહોલમાં અત્યારે સંકળાયેલો છે મહત્વની બાબત એ છે કે પડધરીના જે ખાખરા ગામમાં પણ અત્યારે વરસાદ ખાબકી ગયો છે અને રાજકોટ શહેરની વાત કરીએ તો રાજકોટ શહેરમાં પણ
ઈસ્ટ ઝોન હોય, વેસ્ટ ઝોન હોય કે પછી જે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં વરસાદ વરસી રહ્યો છે. કાલાવર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રિંગ રોડ, લક્ષ્મીનગર નું નાલુ સહિતના જે એકલા પણ નીચાણ વાળા જે અમુક જે વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેના કારણે લોકો હાથે હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ ઉત્પન્ન થઈ રહી છે. હાલ આજે જો વાત કરીએ તો આજે રવિવાર છે તો ટ્રાફિક હળવા ઓલામાં છે, પણ તેમ છતાંય લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે વરસાદના કારણે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટના શહેરના દ્રશ્યો કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન તો વરસાદ નોંધાયો, પરંતુ આ સવારથી પણ વરસાદ યથાવત રહેવા પામ્યો છે. આજ સવારથી રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું અને ત્યારબાદ વરસાદ વરસી રહ્યો છે. યાજ્ઞિક રોડ હોય કે કાલાવડ રોડ હોય સહિતના તમામે તમામ રાજકોટના શહેર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો રાજકોટના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો, એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ, લક્ષ્મીનગર ગરનાળું અને યાજ્ઞિક રોડ, આ ચાર મહત્વના રસ્તા, મહત્વના વિસ્તાર કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે. તો વળી ક્યાંક વરસાદને લઈને પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે અને હાર્દ સમા વિસ્તાર ગણાય છે રાજકોટ શહેરના. ત્યારે રાજકોટ શહેરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો અને આજ સવારથી જ વરસાદે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત રાખ્યું છે. વાત કરીએ હાલમાં જ મળતા સમાચારની, તો સમાચાર છે જેતપુરથી કે જ્યાં ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે અને તેના દરવાજા ખોલી દેવાયા છે. જી હા, જેતપુરના ભાદર એક ડેમ સતત ઓવરફ્લો થયો છે. સતત વરસી રહેલા વરસાદને લઈને ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે. નવા નીરની આવક થતા ડેમ ફરી એક વખત ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ જેને લઈને ડેમમાં સતત વધી રહી છે નવા નીરની આવક. 12,500 ક્યુસેક આવકની સામે હવે ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે ડેમના 8 દરવાજા ખોલી દેવાયા છે. નદીના પટમાં અવર જવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે, કારણ કે નદી પણ ઓવરફ્લો થઈને બે કાંઠે વહી રહી છે. જેતપુરના ભાદર એક ડેમના આ દ્રશ્યો કે જે ડેમ સતત ઓવરફ્લો થતા હવે ડેમના 8 દરવાજાને 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે અને આસપાસના વિસ્તારને નદી ન ઓળંગવા તેમજ આસપાસના વિસ્તારને નજીક ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે. 12,500 ક્યુસેક પાણીની આવકની સામે જાવક પણ એટલી જ નોંધાઈ છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા નિલેશ મારુ પાસેથી. નિલેશ, ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે, શું છે હાલની પરિસ્થિતિ? જીગ્ના, હું ચોક્કસથી આપને જણાવી દઉં કે ઉપરવાસમાં ગઈકાલે સતત ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે ભાદર ડેમના છે તે 8 દરવાજા છે તે 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. અત્યારે ભાદર એક ડેમમાંથી અત્યારે 12,400 ક્યુસેક પાણીની આવક છે, સામે તેટલી જ તેમની જાવક છે અને નીચાણવાળા વિસ્તારમાં છે તેને નદીના પટમાં ન જવા લોકોને સૂચના આપવામાં આવી છે. જી જે આભાર સમગ્ર માહિતી બદલ. તો જેતપુરના ભાદર એક ડેમના આ દ્રશ્યો કે જ્યાં ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને લઈને પાણીની આવક, નવા નીરની આવક વધી છે ત્યારે ભાદર એક ડેમ સતત ઓવરફ્લો થતા 8 દરવાજા 4 ફૂટ ખોલી દેવાયા છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.